શ્રીઓ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ખોડલ. અવાજ ધીમો પડ્યો. ખોડલનું નામ પડે એટલે ગમે તેવી પોઝિશનમાં બેઠા હોય તો અવાજ તો જોર જ નીકળવો પડે. આજના અવસરે પધારેલા સૌ સ્વયંસેવકો, દાતાશ્રીઓ, સેવાભાવી જોડાયેલા અગ્રણીઓ, આજના આ ભવ્ય આયોજન બદલ શ્રી નરેશભાઈ અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. ખોડલધામ મંદિર એક મંદિર નથી, પરંતુ એક વિચાર છે. આ સંસ્થાએ સમાજહિતની સાથે સાથે રાષ્ટ્રહિતનું કાર્ય પણ આરંભ્યું છે અને સમાજની એકતા વધે અને સંગઠનાત્મક ભાવ પ્રબળ બને તે માટે આ સંસ્થા અહર્નિશ કાર્યરત છે. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું સૌથી પ્રથમ મંદિર છે કે જ્યાં પ્રવેશ દ્વાર ઉપર રાષ્ટ્રધ્વજ હોય. બીજી ઘણી બધી ખૂબીઓ છે કે જેમ મંદિરના પગથિયા ઉપરથી શિખર સુધી 650 જેટલી મૂર્તિઓ કંડારી છે. મંદિરના પ્રદક્ષિણા પથ ઉપર પણ પાતીદાર સમાજની ગૌરવગાથા શિલ્પ સ્થાપત્ય સાથે વણાયેલી છે. 2012માં સૌ પ્રથમ શિલાપૂજન વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજે દાદરમાં કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા કે આ મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય કરતાં પણ વહેલું પૂર્ણ થાય, અને એ પૂર્ણ પણ થયું છે. આશીર્વાદ. સૌરાષ્ટ્રમાં ગમે તે બાજુ 20-25 કિલોમીટર આપણે જઈએ તો કોઈક ને કોઈક સંત ધૂણી દખાવી અને રોટલો અને ઓટલા માટે બંનેની આંગતુક માટે વ્યવસ્થા કરી જ હોય, અને એટલા માટે જ આ પ્રદેશ સંત સુરા અને દાતારીનો ગણાય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને એમની દિશા દ્રષ્ટિથી આજે સમગ્ર વિશ્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, અને એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ વિકાસની મૂલ્ય આધારિત રાજનીતિ. ઘણા બધા દેશ અને દુનિયાના ઘણા બધા નેતાઓએ પણ એમની ઘણી બધી પ્રશંસાઓ કરી છે, અને ગઈકાલે જ વિશ્વના આર્થિક મંચના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ શ્રી કલોશ સ્વાબે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું છે કે આ વિભાજિત વિશ્વમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ ખૂબ જ મહત્વનું છે, અને વૈશ્વિક સંકટ વચ્ચે ભારત જ એક ઉજ્જવળ સ્થાન છે. એટલે આપણને બધાને ખ્યાલ આવે કે અત્યારે આખા વિશ્વમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં માન્ય નરેન્દ્રભાઈએ આપણા બધાનું ગૌરવ વધારે એવું એમનું કાર્ય રહ્યું છે. અને એમના જ નેતૃત્વમાં 2014માં ખોડલધામમાં એક ખોડલધામ એગ્રીવિઝન ઇન્ડિયાનો એમણે શુભારંભ કરાવ્યો હતો, અને એમની સંકલ્પ હતો કે ભાઈ ખેડૂતો કેવી રીતે આગળ આવે, એમની આવકમાં કેવી રીતે વધારો થાય, બમણી થાય, એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો, અને એ પ્રયત્નના ભાગરૂપે હું ને મારી ટીમ પણ આગળ વધી રહ્યા છીએ. આજે આગામી દિવસોમાં પણ ગુજરાત G20 સમિટની કુલ 15 ઇવેન્ટો આપણા ગુજરાતમાં કરવા જઈ રહ્યું છે. આમાં પણ માન્ય નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ છે કે આજે
વિશ્વના 20 દેશો આની અંદર ભાગ લેવાના હોય ત્યારે આપણે આપણો દેશ કઈ ઊંચાઈ તરફ જઈ રહ્યો છે એ આપણે વિશ્વ ફલક ઉપર મૂકી શકીશું। આદરણીય પ્રધાનમંત્રીજીની સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકીનો વર્ષ 2047માં ભારત દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે અને ઉજવી રહ્યું હશે ત્યારે ગુજરાતનું પ્રદાન આપણા સૌના સાથ અને સહકારથી એક આગવું હરોળમાં સ્થાન પ્રાપ્ત કરશે એવો મને વિશ્વાસ છે। ખોડલધામ એ માત્ર પાટીદાર સમાજની સંસ્થા નથી, પરંતુ સમાજના તમામ વર્ગ સાથે આસ્થાનું કેન્દ્ર છે। આ સંસ્થાએ સામાજિક સમરસતાનો ભાવ ઉજાગર કર્યો છે। સંસ્થાએ નાના મોટા 10 જેટલા એવોર્ડ્સ પણ પ્રાપ્ત કર્યા છે। વધુ ને વધુ એવોર્ડ્સ આપણને મળે એવી શુભેચ્છાઓ અમારી। પુનઃ આ અવસરે ભવ્ય આયોજન બદલ નરેશભાઈ અને એમની ટીમને અભિનંદન આપી વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।